गुड मॉर्निंग स्टूडेंट, आज आप धोरण चार कम्प्यूटर विषय में चेप्टर जी एडिट एनु आप स्वाध्याय जोवानुं छे। प्रश्न एक है, नीचेना बहुविकल्प प्रश्न योग्य जवाब द्वितीय के विकल्प पसंद करो। एक नंबर है, जी एडिट कया प्रकार सॉफ्टवेर है, तो आंसर आशे टेक्स्ट एडिटर। बीजा प्रश्न के जी एडिट विंडो में सौथी ऊपर बाजू जवाता काड़ा पट्टा ने शू कहो छो, तो आम जुदा जुदा ऑप्शन आप टाइटल बार, मेनू बार, स्टेटस बार और टूल बार, तो तमारे टाइटल बार पर टिक करवानुं छे। सौथी ऊपर होने आड़ो पट्टो एटले टाइटल बार। तीजा नंबर प्रश्न के जी एडिट में टाइटल बार नीचे कयो बार जोवा मळे छे, जी एडिट में टाइटल बार नीचे तमने मेनू बार जोवा मळे छे। चौथा नंबर प्रश्न के फाइल ने सेव करवा माटे कयो कमांड यूज करवामां आवे छे, कयो कीनो उपयोग थाय छे, तो कंट्रोल प्लस एस, कंट्रोल दबावी राखी एस प्रेस करवानो, एटले एनाथी तमारी फाइल सेव थशे। पांचमो प्रश्न, कोई नवी फाइल बनावा फाइल मेनूना कया कमांडनो उपयोग थाय छे, तो तमारे न्यू, नवी फाइल आवी एटले न्यू। छठो प्रश्न के जी एडिटमां बनावेल फाइलनो संग्रह कम्प्यूटरमां करवा माटे फाइल मेनूना कया कमांडनो उपयोग थाय छे, संग्रह करवा माटे छे एटले सेव कमांड। जी एडिटमां अगाउ बनावेली फाइल ने फरी उपयोग में लेवी हो तो कया कमांडनो, तो ओपन कमांड। फाइल आठमो प्रश्न, फाइल में आवेली बधी माहिती एक साथ सिलेक्ट करनी हो तो शानो उपयोग थाय छे, तो सिलेक्ट ऑल, मेन्यू ऑप्शन सिलेक्ट ऑल यूज करवानुं छे। नवमो प्रश्न, छेल्ले करेल कार्यनी असर दूर करवा माटे एडिट मेन्यू में कया कमांडनो उपयोग थाय छे, तो अंडू कमांड। અને ત્યારબાદ પ્રશ્ન 10, કે કટ અને કોપી કમાન્ડ આપ્યા પછી કયો કમાન્ડ આપવામાં આવે છે, જરૂર પડે છે કયા કમાન્ડની, તો પેસ્ટ કમાન્ડ, શોર્ટકટ કે કંટ્રોલ વી। 11મો પ્રશ્ન, એકવાર સંગ્રહ કરેલી ફાઈલને નવા નામથી સેવ કરવી હોય એ જ લખાણ આપવું છે પણ નામ જુદું, તો કયો કમાન્ડ, સેવ એસ। એટલે આપણે આ રીતે સ્વાધ્યાયનું આ રીતે એક પેજ જોયું અને હવે આપણે બીજું પેજ જોઈએ છે કે જેમાં પ્રશ્ન છે કે જી એડિટમાં કેટલા મેનુ આવેલા હોય છે, તો જી એડિટમાં 7 મેનુ આવેલા હોય છે। 13મો પ્રશ્ન, અન્ડુ કરેલ કાર્યની અસર દૂર કરવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે, અન્ડુ તો કરવા માટે અન્ડુથી કમાન્ડથી અન્ડુ કર્યું બરાબર, એની અસર દૂર કરવા માટે એનું વિરુદ્ધ કાર્ય રીડુ। 14મો પ્રશ્ન, પેસ્ટ કમાન્ડની શોર્ટકટ વી કંટ્રોલ પ્લસ વી, કંટ્રોલ દબાવી રાખીને વી। 15મો પ્રશ્ન, અન્ડુ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે, તો અન્ડુ કમાન્ડની શોર્ટકટ કી આવશે કંટ્રોલ ઝેડ બરાબર। અને 16મો પ્રશ્ન, કટ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે, તો કંટ્રોલ એક્સ, કંટ્રોલ એક્સ, કંટ્રોલ દબાવીને એક્સ દબાવશો તો કટ થશે। 17મો પ્રશ્ન, કોપી કમાન્ડની શોર્ટકટ કી કઈ છે, કોપી કમાન્ડની શોર્ટકટ કી કંટ્રોલ પ્લસ સી છે બરાબર, એનાથી કોપી થશે। 18મો પ્રશ્ન, સિલેક્ટ ઓલ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે, તો કંટ્રોલ એ, કંટ્રોલ એથી સિલેક્ટ થશે। 19મો પ્રશ્ન, રીડુ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે, તો અન્ડુ માટે કંટ્રોલ ઝેડ અને રીડુ માટે આ રીતે આવે છે કે સી પ્લસ કંટ્રોલ પ્લસ ઝેડ। 20મો પ્રશ્ન, ફાઇલમાં સિલેક્ટ કરેલ લખાણની જગ્યા બદલવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે, લખાણને બીજી જગ્યાએ લઈ જવું છે તો કટ પેસ્ટ, કટ કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરો એટલે કટ પેસ્ટ। 21મો પ્રશ્ન, કર્સર પોઝિશનથી નીચેની માહિતી સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે, તો સી પ્લસ ડાઉન એરો કી, એનાથી તમે આ રીતે કર્સર પોઝિશન નીચે લાવી શકો, સી અને ડાઉન એરો કી। પછી 22મો પ્રશ્ન, કર્સર પોઝિશનથી જમણી બાજુની માહિતી સિલેક્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે, તો શિફ્ટ અને રાઇટ એરો કી, એનાથી આપણે જમણી બાજુ જઈ શકાય છે। 23મો પ્રશ્ન, ક્લોઝ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે, તો કંટ્રોલ પ્લસ ડબલ્યુ દબાવશો એટલે તમારે ક્લોઝ થઈ જશે મેનુ ઓપ્શન। 24મો પ્રશ્ન, સ્ટેટસ બારમાં નીચે પૈકી શું જોવા મળે છે, સ્ટેટસ બારમાં શું હોય છે, તો આપેલ તમામ એ લખ્યું છે એનો મતલબ લાઇન નંબર હોય છે, કોલમ નંબર હોય છે અને એડિટ મોડ પણ હોય છે, એટલે આપેલ તમામ બરાબર। હવે 25મો પ્રશ્ન જોઈએ, કે કયા કમાન્ડની મદદથી સેવ કરેલી ફાઇલમાં જો કોઈ સુધારા વધારા કર્યા હોય કે દૂર કરીને ફાઇલને પહેલેની જેમ બનાવી શકે, તો રિવર્ટ કમાન્ડ, સુધારા વધારા કર્યા છે એનું વિરુદ્ધ કરવું છે તો રિવર્ટ।
26મો પ્રશ્ન, કયા મેનુમાં મદદથી કર્સર પોઝિશન પર સિસ્ટમ ડેટ ટાઈમ ઉમેરી શકાય છે? તો ટેક્સ્ટ એડિટરમાં સામેમાં એડિટમાં જઈને ઉમેરી શકાય છે. 27મો પ્રશ્ન, ફાઇલ મેનુના કયા કમાન્ડની મદદથી જી એડિટ વિન્ડો બંધ કરી શકાય છે? ફાઇલ મેનુમાં જી એડિટ વિન્ડો બંધ કરવો હોય તો આ રીતે ક્વિટ થઈ જવાનું, અથવા કંટ્રોલ પ્લસ ડબલ્યુ, એટલે જે આપણે શોર્ટકટથી જોઈ. 28મો પ્રશ્ન, ફૂલ સ્ક્રીન કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? તો F11 ફંક્શન કી પ્રેસ કરો એટલે તમારે શોર્ટકટ કી આ રીતે આવશે. બરાબર, હવે આગળનો પ્રશ્ન જી એડિટનો જ છે, પણ જી એડિટ 2 તેનું આપણે સ્વાધ્યાય જોઈશું. ક્યાંય પ્રશ્ન પૂછે છે કે પ્રશ્ન 1, જી એડિટર ચેપ્ટર છે, ક્લિયર હાઇલાઇટ કમાન્ડ કયા મેનુમાં ઉપલબ્ધ છે? તો એ તમારે સર્ચ મેનુ. પછી બીજો પ્રશ્ન કે ફાઇલમાંથી કોઈ ચોક્કસ શબ્દ કે શબ્દ સમૂહ શોધવા માટે કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? ફાઇન્ડ કમાન્ડ. ફાઇન્ડનેક્સની શોર્ટકટ કી કઈ છે? ફાઇન્ડનેક્સની શોર્ટકટ કી હશે કંટ્રોલ પ્લસ જી. ખાલી ફાઇન્ડ એટલા નહીં પૂછે તો કંટ્રોલ એફ, ફાઇન્ડનેક્સ કંટ્રોલ જી. ફાઇલમાં કોઈ શબ્દને શોધી અને નવો શબ્દ મૂકવો હોય એટલે કે રિપ્લેસ કરવો હોય તો એ માટે રિપ્લેસ કમાન્ડ. એટલે આ થયું જી એડિટમાં તમારું સ્વાધ્યાય. અને હવે આપણે આગળનું બીજું જોઈએ કે રિપ્લેસ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? રિપ્લેસ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ એચ. કંટ્રોલ દબાવીને એચ દબાવો તો રિપ્લેસ થશે. ગો ટુ લાઇન કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ આઈ. અને ફાઇલના સ્પેલિંગમાં જો કોઈ ભૂલ થઈ હોય અને શબ્દની ગણતરી કરવી હોય તો કયો મેનુનો ઉપયોગ થાય છે? ટૂલ્સ મેનુ. ગો ટુ લાઇન. આગળનો પ્રશ્ન, આઠમો પ્રશ્ન, ગો ટુ લાઇન કમાન્ડ કયા મેનુમાં ઉપલબ્ધ છે? તો એ સર્ચ મેનુમાં. ફાઇલમાં સ્પેલિંગની ભૂલો શોધવા માટે કયા મેનુ ઓપ્શન કમાન્ડનો ઉપયોગ થાય છે? તો ચેક સ્પેલિંગ. હાઇલાઇટ મિસસ્પેલ વર્ડ કમાન્ડ પર ક્લિક કરતા ખોટા સ્પેલિંગવાળા શબ્દની નીચે કેવા રંગની લાઈન આવે છે? તો જે ખોટો હોય, ભૂલ હોય, એમાં લાલ રંગની લાઈન આવે છે. લાલ રંગની લાઈન આવે છે. 11મો પ્રશ્ન, ચેક સ્પેલિંગના ડાયલોગ બોક્સમાં કયા કમાન્ડ પર ક્લિક કરીને ખોટા શબ્દને બદલ્યા વગર આગળ શબ્દ જોઈ શકાય છે? તો આપણે ઇગ્નોર કરવાનું, એટલે એ શબ્દને આપણે અવગણના કરવાની. હવે 12મો પ્રશ્ન, જો કોઈ ફાઇલમાં સ્પેલિંગમાં ભૂલ ન હોય તો ચેકિંગ સ્પેલિંગ માટે ક્લિક કરતા નો મિસપ્લેસ વર્ડ એવો મેસેજ ક્યાં જોવા મળે છે? છેલ્લે સ્ટેટસ બારમાં જોવા મળે છે. 13મો પ્રશ્ન, સ્પેલિંગ ચેકિંગ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? તો શિફ્ટ અને F7. ડોક્યુમેન્ટ સ્ટેટિસ્ટિક કમાન્ડનો ઉપયોગ શું છે? તો અહીં આગળ લાઇનની સંખ્યા બદલવા માટે, અક્ષરોની સંખ્યા બદલી શકાય, શબ્દોની સંખ્યા બદલી શકાય છે. બધી ફાઇલને એકસાથે સેવ કરવા માટે કયો કમાન્ડનો ઉપયોગ થાય છે? તો સેવ ઓલ. ક્લોઝ ઓલ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? તો શિફ્ટ પ્લસ કંટ્રોલ પ્લસ ડબલ્યુ. કોઈ ફાઇલ કે ડોક્યુમેન્ટ નવી વિન્ડોમાં લઈ જવું હોય તો કયા કમાન્ડનો ઉપયોગ થાય છે? તો મૂવ ટુ ન્યૂ વિન્ડો. અને ડોક્યુમેન્ટ સ્ટેટસ્ટિક કમાન્ડ કયા મેનુમાં આવેલ છે? તો ટૂલ્સ મેનુમાં. હવે નેક્સ્ટ ડોક્યુમેન્ટની શોર્ટકટ કી કઈ છે? નેક્સ્ટ ડોક્યુમેન્ટ પર જવું હોય તો કંટ્રોલ પ્લસ ઓલ્ટર અને પેસ્ટ ડાઉન. ફાઇન્ડ પ્રીવિયસ કમાન્ડની શોર્ટકટ કી કઈ છે? તો કંટ્રોલ પ્લસ ઓલ્ટર પ્લસ પેજ અપ. એટલે આ થયું તમારું જી એડિટનું સ્વાધ્યાય. હવે આગળનું આપણે નેક્સ્ટ પીરિયડમાં જોઈશું.